નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેક પ્લસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે NMMS ના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છે. જો તમે આગળના પ્રશ્નપત્ર મિસ કરી ગયા હોય તો ઉપર જે બટન આપ્યું છે તેને ક્લિક કરજો. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે. ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીન કઠિયા પ્રથા સામે લડત ચલાવી? ઓપ્શન આપ્યા છે એ મધુબન, બી મોતિહારી, સી પૂર્ણિયા અને ડી હાજીપુર. તો ગાંધીજીએ ચંપારણના મોતિહાર ગામમાં રહીને તીન કઠિયા પ્રથા સામે લડત ચલાવી હતી, એટલે બી નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો? ઓપ્શન છે એ ઇરાક, બી તુર્કી, સી અફઘાનિસ્તાન અને ડી ઈરાન. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો, એટલે બી નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન આ રહ્યા એ અમૃતસર, બી દિલ્હી, સી હૈદરાબાદ અને ડી કોલકાતા. તો જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? અમૃતસરમાં, એટલે એ નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના કયા ગામમાં હિંસક ઘટના બની? ઓપ્શન છે એ સીતાપુર, બી રામપુર, સી હમીરપુર અને ડી ચૌરી ચોરા. તો તમારો જવાબ શું આવશે? ડી ચૌરી ચોરા. આગળ વધીએ. ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું? ઓપ્શન છે એ ગાંધીજી, બી મોહનલાલ પંડ્યા, સી વલ્લભભાઈ પટેલ અને ડી ઝીણાભાઈ દેસાઈ. ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું? તો તમારી સામે ઓપ્શન આ રહ્યા એ ગાંધીજી, બી મોહનલાલ પંડ્યા, સી વલ્લભભાઈ પટેલ અને ડી ઝીણાભાઈ દેસાઈ. તો ખેડા સત્યાગ્રહનું સુકાન ગાંધીજીએ સંભાળ્યું હતું અને એમની સાથે વલ્લભભાઈ પટેલ પણ આ સત્યાગ્રહમાં જોડાયેલા હતા, એટલે તમારો જવાબ આવશે એ ગાંધીજી. આગળ વધીએ. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે શું અનિવાર્ય છે? તમારી સામે ઓપ્શન આપ્યા છે એ ધન દોલત, બી શારીરિક વિકાસ, સી શિષ્યવૃત્તિ અને ડી સાક્ષરતા. તો નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે સાક્ષરતા અનિવાર્ય હોય છે, એટલે ડી નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. આજના વૈજ્ઞાનિક યુગમાં કયા કારણથી બેકારીમાં વધારો થયો છે? ઓપ્શન આપ્યા છે એ વૈશ્વિકીકરણ, બી અદ્યતન ટેકનોલોજી, સી ખાનગીકરણ અને ડી આર્થિક પ્રવૃત્તિમાં વધારો થવાથી. તો આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીના કારણે બેકારીમાં વધારો થયો છે, એટલે બી નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે? ઓપ્શન છે એ 15, બી 16, સી 18 અને ડી 17. તો 18 વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે, એટલે સી નંબરનો ઓપ્શન તમારો જવાબ આવશે. આગળ વધીએ. મહેસાણાની દૂધસાગર ડેરી કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? ઓપ્શન આપ્યા છે એ સંયુક્ત ક્ષેત્ર, બી જાહેર ક્ષેત્ર, સી ખાનગી ક્ષેત્ર અને ડી સહકારી ક્ષેત્ર. તો મહેસાણાની દૂધસાગર ડેરી એ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે, એટલે ડી નંબરનો ઓપ્શન આપણે રાઈટ કરી દઈશું. હવે આપણે અંતિમ પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1991માં સરકારે કઈ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી? તમારી સામે ઓપ્શન આપ્યા છે એ આર્થિક ઉદારીકરણ, બી ખાનગીકરણ, સી રાષ્ટ્રીયકરણ, ડી વૈશ્વિકીકરણ. તો તમારો જવાબ આવશે ડી વૈશ્વિકીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને આ પ્રકારના વધુ પ્રશ્નપત્ર જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક